સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં સ્વર્ગવાસી થયેલા ખેડૂતોને વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિલ્હી ખાતે છેલ્લા એક મહિનાથી ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બિલના વિરોધમાં 22 જેટલા ખેડૂતોએ પોતાનો જીવ આપી આત્મહત્યા કરી હતી. આ 22 જેટલા ખેડૂતોની આત્માને શાંતિ મળે તે માટે આજરોજ વલસાડ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોર કમ્યુનિટીના મેમ્બર ગૌરવ પંડ્યા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ પટેલ, નગરપાલિકા વિપક્ષ નેતા ગિરીશ દેસાઈ સહિત કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા. આગામી દિવસોમાં ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો કોંગ્રેસ દ્વારા હજી ઘણા કાર્યક્રમો પણ યોજાશે અને સરકારની તાનાશાહી વિરુદ્ધ કોંગ્રેસ હર હંમેશ ખેડૂતોની સાથે રહેશે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં આંદોલન કરતા 22 ગુમાવનાર ખેડૂતોને કેન્ડલ લાઇટ અને પુષ્પગુચ્છથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ક્યુર મિસ્ત્રી, ZSTV, વલસાડ.